નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ વિકલાંગો માટે ગરબાનું આયોજન રાજેશ વસંતરાવ આયરે દ્વારા કરવામાં આવ્યું છે. સાઈનાથ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આ એક અનોખો કાર્યક્રમ રાખવામાં આવે છે. ખાસ કરીને દિવ્યાંગો માટે આ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને આપ જોઈ રહ્યા છો કે કંઠારિયાના જે તમામ દિવ્યાંગો છે, કમાભાઈ બી હવે આવી ગયા છે. રાજેશ વસંતરાવ આયરે ની એક ખાસિયત છે દર્શક મિત્રો, કે જે દિવ્યાંગોને, જે લોકો નથી પૂછતા, એમના માટે સ્પેશિયલ એક ગરબા રાખવામાં આવે છે. તીસરી આંખ ન્યૂઝ નેટવર્કના 24 વર્ષ પૂરા થયા છે એ ઉપલક્ષમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તમામ જે ટીમ છે એમના દ્વારા હવે તૈયારીઓ કરી દેવામાં આવી છે. થોડાક જ વારમાં આ ગરબાની શરૂઆત થશે અને આ ગરબામાં તમામ જે મહાનુભાવ છે એ પણ અહીંયા આગળ આવી ગયા છે. કેવું છે, મજા આવી? હા, મજા આવી. હા, શું કહો છો આયરે સાહેબ? આયરે સાહેબ નું જે સામાજિક કાર્યકર્તા બહુ છે, વ્યવસ્થિત છે. એમને કાર્યક્રમ બહુ ગમે છે. અમે છેલ્લા 3 વર્ષથી આવે છે અને અમે બહુ ગમ્યું અમને. એમને જે પ્રોગ્રામ છે અને જે એરેન્જમેન્ટ ચાલે છે, અમે વિવન સોસાયટી તરફથી આવે છે. અમે દર વખતે એમને સપોર્ટ આપીએ છીએ અને સારી રીતે રમત રમી રમીએ છીએ. આગામી રાજેશભાઈ દ્વારા જે કાર્યક્રમ છે, તમામ જે દિવ્યાંગો છે એ કહી રહ્યા છે કે ખૂબ મજા અમને આવે છે. અને હર્ષદ બાપા બી આપ જોઈ રહ્યા છો કે જે સેલ્ફી પોઈન્ટ છે ત્યાં આગળ લઈ રહ્યા છે સેલ્ફી. રાજેશભાઈ, ઘણા બધા રાહ જોવે છે તમારા ગરબાની, અને આજે આ દિવ્યાંગો બી કહી રહ્યા છે કે ખૂબ મજા આવે છે. જે ના દેખાય બે આંખોથી તે જ બતાવે ત્રીજી આંખ. અને 10-10 દિવસ આપણે જયારે ફર્યા હોય, ઘૂમ્યા હોય, ત્યારે એ જ રીતના આપણે સેલ્ફી પાડતા હતા, એ જ રીતના આપણે પાપડીનો લોટ, પાણીપુરી ખાતા હતા, એ જ રીતના આપણે એક સારા વૃંદ સાથે ગરબા ગઈએ છીએ. તો બસ જે આપણે કર્યું છે 10 દિવસ, એ એક દિવસ કરશે. 365 દિવસ આપણે અસ્થા કૂદતા રહીએ, એક દિવસ એમના માટે પણ હોય છે. આજે જુઓ છો કે તમે ગુજરાત સરકારના દંડક માનીય બાળુભાઈ પણ જયારે પોતે અહીંયા એમની સાથે આવ્યા છે, એમની સાથે સેલ્ફી લઈ રહ્યા છે, તો મારા માટે તો કોઈ વિષય જ નથી. હું જીવીશ ત્યાં સુધી એમની સાથે જ રહેવાનો છું. તો હર્ષદ બાપા જેવા બાપા આશીર્વાદ આપવા આવ્યા છે, બાળુભાઈ આવ્યા છે, વડોદરા શહેરના તમામ નામાંકિતો જયારે આ લોકોને આશીર્વાદ આપવા આવ્યા છે અને ભગવાન અમને આશીર્વાદ આપે છે, તો બસ આજ કામ હું જીવીશું ત્યાં સુધી, આજ કરીશું. કારણ કે જોઈ રહ્યા છો, કોઈને જોઈ નહીં શકતા, બોલી નહીં શકતા, દેખી નહીં શકતા, તો પણ એટલા એક સ્મિત અને આ દિવસનો લોકોની રાહ જોવાય છે. ઘણા બધા લોકોના મનમાં એક સવાલ છે રાજેશભાઈ, કે આ રીતે બધું મેનેજ કેવી રીતે કરો છો? ભગવાન, હું નથી કરતો બધું મેનેજ, મારી ટીમ અને ભગવાન મને આ બધી શક્તિ આપે છે. અને ભગવાન, મને નહીં લાગતું કે હું જીવીશ ત્યાં સુધી, ભગવાન મને આ શક્તિ ઘટાડે. અને મને એવું લાગે છે કે દરેક માણસ નક્કી કરે તો થાય છે. આજે વડોદરા શહેરને સમગ્ર ગુજરાતના, અહીં તમે જુઓ છો, કચ્છમાંથી આવ્યા છીએ, અમદાવાદથી આવ્યા છીએ, ઊંઝાથી બપોરના છોકરાઓ આવીને બેસેલા છે. તો આવી રીતના વડોદરાની ચારે બાજુના આખા ગુજરાતમાંથી લોકો આવી રહ્યા છે. અમને એવું લાગે છે કે આ દૂરથી આટલા બધા 2-4 કલાકના ગરબા માટે કેમ આવે છે? તો 2 કલાકની અમે 20 મિનિટ માટે પણ આવીશું, પણ આ ગરબા અમને જે એક વાર આવે છે બીજી વાર ક્યારે ભૂલતો જ નથી. આજે તમે જુઓ છો, કમાભાઈ પણ અહીં આવ્યા છે. અને કમા તો કઈથી થઈ? પાટણ. ક્યાંથી આવ્યા? કંઠારિયાથી. અંદર ગયા વખતે પણ આવ્યા હતા. એટલે અમારા ઇનોગ્રેશન ગુજરાત સરકારના દંડક અને સાથે સાથે હર્ષદ બાપા ભક્તિ છે, શક્તિ છે, અને આ એક એવી દેવી શક્તિ છે. આ બધાના હાથને આજે ગરબાનું ઇનોગ્રેશન થઈ રહ્યું છે. અમે ખૂબ નસીબદાર છે કે સમયસર બધા જ લોકો આવ્યા છે અને આ જ આશીર્વાદથી આટલા જ મોટી સંખ્યામાં લોકો થાય છે. આજે જુઓ, હજુ તો સંખ્યાઓ આવી રહી છે. અને ખૂબ જોરથી 4-5 કલાક અમે રમીશું, ખવડાવીશું, જમાડીશું, ભરાઈશું, લાની વેચીશું, સાયકલો પણ લાવ્યા છે, સાયકલો વેચીશું, સિલાઈ મશીનો વેચીશું, લાની આપીશું, ફ્રૂટ સલાડ, પુલાવ, પાઉભાજી, પાપડીનો લોટ, આઈસ્ક્રીમ, બધું જ મૂક્યું છે છોકરાઓ માટે. ગરબા રમવાના છે ને? ગરબા રમવાના છે. લગ્ન કરવાનું છે ને? પૂછું કેમ કા નહીં? એક ડાયલોગ કમાભાઈ.
હવે તો કીર્તિ કીર્તિદાને ના તો નહી પાડી ને જે બોલાય છે બીજું છે ને ડાયલોગ મારવાની ચલો ગણપતિ બાપા મોરિયા 1 2 3 4 ગણપતિ કા જય જયકાર ભારત માતા કી જય દર્શક મિત્રો આ હતા કમાભાઈ ને જે રીતે તમામ દિવ્યાંગો માટે જે મદદ રાજેશ વસંતરાવ આયરે દ્વારા કરવામાં આવે છે અને આ જ ખાસિયત છે રાજેશભાઈની અને શું કહેશો રાજેશભાઈ વિશે તો કશું કહેવા જેવું જ નથી રાજેશભાઈ અમારા અપંગોના દેવતા છે અને દર 24 વર્ષથી હું છેલ્લા 10 વર્ષથી આવું છું અને બહુ મજા આવે છે શું રાજેશભાઈ દિલદાર માણસ છે અને બહુ બધી રીતે અમને મદદ કરે છે આજ રાજેશ વસંતરાવ આયરેની ખાસિયત છે દર્શક મિત્રો કે જે રીતે આ તમામ દિવ્યાંગોને દેવતા બનીને એ કામ કરે છે અને જે રીતે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લભાઈ અહીંયા કર છે સાહેબ શું કહેશો આ રીતે જે માહોલ અલગ જ દેખાઈ રહ્યો છે અને રાજેશભાઈની જે આ તમામ દિવ્યાંગોની દુવા મળે છે લોકશાહીની ચોથી જાગીર એટલે કે મીડિયા અને તેમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં સતત 23 વર્ષ સુધી વડોદરાની સેવા કરતું અને આજે 24મા વર્ષમાં જયારે પદાર્પણ કર્યું તીસરી આગ ન્યૂઝ ચેનલ દ્વારા જ્યારથી એની સ્થાપના થઈ ત્યારથી એટલે કે 23 વર્ષ સતત દિવ્યાંગોના આ પ્રકારના ગરબા આપણે આયોજિત થાય છે વડોદરા શહેરમાં નહીં આ પહેલ કદાચ આખા દેશમાં સૌ પ્રથમ વખત રાજેશભાઈ અને તેઓના ટીમ દ્વારા થઈ છે અને આજે પણ આપણે જોઈ રહ્યા છીએ કે એટલા જ ઉત્સાહથી અને ખુશીથી બાળકો અને તમામ દિવ્યાંગો અત્રે આવે છે અને ફક્ત વડોદરાના જ નહીં વડોદરા શહેરના આસપાસના ગામડાઓમાંથી પણ આવે છે અને તમામની વ્યવસ્થા રાજેશભાઈ આયરે અને શ્રીરંગ આયરે અને તેમની ટીમ દ્વારા સુપેર રીતે પાર પાડવામાં આવે છે કે દિવ્યાંગોને ઘરેથી લાવવાનું અહીં એમને રમાડવાનું સારામાં સારા ગાયક કલાકારોની સાથે 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 એમને સરસ મજાનું પ્રસાદ ભોજન કરાવવાનું અને પછી એમને ઘરે છોડી આવવાનું મને લાગે છે આ પ્રકારનું કામ કોઈ પણ જગ્યા પર કોઈએ શરૂઆત નહીં કરી હોય તે માટે હું રાજેશભાઈ આયરેને અને તેઓના ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું આભાર દાદા આ બાલકૃષ્ણ શુક્લાને જે રીતે તમામ દિવ્યાંગોના જે ચહેરા પર સ્મિત આપ જોઈ રહ્યા છો કમાભાઈના ચહેરા પર સ્મિત જોઈ રહ્યા છો શ્રીરંગ આયરે બી છે એમની સાથે બી વાત કરીશું શ્રીરંગભાઈ શું કહેશો મેં રાજેશભાઈ ની બી એ સવાલ કર્યો કે આ આટલું બધું મેનેજ કેવી રીતે કરો જેવી રીતે વાત કહેવાય કે જયારે જે દેખાય ના બે આંખો થી એ બતાવે તીસરી આંખ તો આજના દિવસે તીસરી આંખ સમાચારને જયારે 23 વર્ષ પૂર્ણ કરીને 24મા વર્ષની અંદર જયારે મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યા છે વિશિષ્ટાંગ ગરબા મહોત્સવ જે છેલ્લા કેટલાય વર્ષોથી કદાચ મારા જન્મથી લઈને આ દિવસ સુધી આ ગરબાનું આયોજન કરવામાં આવે છે અને આવી જ રીતે દર વર્ષની જેમ ગરબાનું આયોજન કર્યું છે આપને જેવી રીતે પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે કરવામાં આવે છે તો દરેક કાર્ય પ્રભુના શુભ કાર્યથી જ એટલે ટૂંક સમયની અંદર જયારે મા આદિશક્તિનું અહીંયા દીપ પ્રાગટ્ય કરીને આરતી કરીને ત્યારબાદ આ ગરબાનું આયોજન કરવામાં આવશે અને જયારે પરમાત્મા આપણી જોડે જોડાયેલા હોય ને કહેવાય કે સેવા પરમો ધર્મ સેવા કરવા માટે ક્યારેય કોઈ શક્તિ કોઈ પણ તાકાત નથી નડતી નથી એવી જ રીતે આજના દિવસે આજે તમે જોઈ રહ્યા છો કે જે દિવ્યાંગ છે દિવ્યાંગ એટલે ભગવાન દ્વારા કોઈ ભૂલ થઈ હોય ને એ ભૂલને ભૂલીને પણ આજના દિવસે ગરબા રમવા ને એ મા આરાધ્ય શક્તિની પૂજા કરવી અને એ પૂજાના દીધે આજે ગરબા ઝૂમવા એ સૌ મોટી વાત કહેવાય ને ગુજરાતની અંદર જયારે અમે માનીએ છીએ કે જયારે પ્રથમ વખત આવા દિવ્યાંગ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોય તો સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તીસરી આંખ સમાચાર તેમજ રાજેશભાઈ આયરે દ્વારા ઘણા વર્ષોથી આ આયોજન કરવામાં આવે છે તે બદલ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માની સાથે જે પણ સંસ્થાઓ અમારી સાથે જોડાય છે એ તમામ લોકોને સાથે જે પણ દિવ્યાંગો છે અમારી સાથે જોડાય એવા તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ અને આ કરવું ફક્ત એકલા હાથનું કામ નથી અને પાછળ ઘણી મોટી ટીમ રહેલી છે અને દરેક ટીમ અમારી સાથે જોડાયેલી છે આભાર અને જે રીતે હવે કાર્યક્રમની શરૂઆત જે છે થોડીક જ વારમાં શરૂ કરી દેવામાં આવશે દિવ્યાંગ ગરબા મહોત્સવ 2023 જેમાં તમામ મહાનુભાવો હાલ અત્યારે પહોંચી ગયા છે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમની શરૂઆત હાલ રાજેશ આયરે અને તીસરી આંખ સમાચાર દિવ્યાંગ ગરબા મહોત્સવ ની શરૂઆત હવે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી રહી છે કમાભાઈ છે ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લા છે રાજેશ વસંતરાવ આયરે શ્રીરંગ આયરે દીપક આયરે જીતે જીતુ આયરે આ તમામ આયરે બ્રધર્સ દ્વારા આ ગરબાનું મહત્વ
મહોત્સવની શરૂઆત હર્ષદ બાપા પણ છે હવે કાર્યક્રમનું જે આગાઝ છે દિવ્યાંગ ગરબા મહોત્સવ દીપ પ્રાગટ્ય પછી અને આપ જોઈ રહ્યા છો કે હેપી બર્થડે ટીએનએન અને બલૂન્સ છે એ બલૂન્સ ઉડાવીને આ કાર્યક્રમનો આગાઝ કરવામાં આવશે કાર્યક્રમની આગાઝ થઈ ગઈ છે દિવ્યાંગ ગરબા મહોત્સવ 2023 રાજેશ વસંતરાવ આયરે દ્વારા જે આયોજિત કરવામાં આવ્યું છે માતાજીની આરતી હવે કરવામાં આવશે અને એના બાદ ગરબાની શરૂઆત સૌપ્રથમ આપણે આરતી કરીને પ્રોગ્રામની શરૂઆત કરીશું તો આરતીમાં સૌને જોડાવાની Thank you.
Thank you.
બોલો શ્રી અંબે મારતી કી બોલો શ્રી ચામુંડા મારતી કી બોલો શ્રી કાળમા મારતી કી બોલો શ્રી ખોડિયાર મારતી કી બોલો શ્રી ઉડિયા મારતી કી બોલો શ્રી કૌચર उसकी बाइक ले ली थी दीदी हम नक्सल बापा गए थे। सर बापा શું કહેશો બાપા, જે રીતે રાજેશભાઈ દ્વારા દિવ્યાંગ ગરબા મહોત્સવની આજથી શરૂઆત થઈ છે અને ખાસ કરીને તમામ દિવ્યાંગો અત્યારે હાજર છે, એમના મુખ ઉપર આ દિવ્યાંગોનો જે મુખ ઉપર જે એમનો આનંદ ઉત્સાહ એ ઘણું બધું કર્યા પછી પણ ન મળે એ આજે આ જોવા મળે છે આપણને। આ દિવ્યાંગ પ્રભુનું આપેલું દિવ્ય અંગ છે, એ દિવ્યાંગનું આજે તમે આ ગરબા મહોત્સવમાં બોલાવી એમનું જે બહુમાન કરી એમના હૃદયની ઉર્મીઓ આવેગ આવેશ એ આજે ગરબામાં એ પ્રગટ કરશે ત્યારે દરેક ઉપર રહેલા 33 કરોડ દેવતાઓ એ પુષ્પવૃષ્ટિ કરશે અને આજે આનંદ આનંદ જણાવશે। સદ બાપા હતા, જે રીતે દિવ્યાંગના ગરબાની હવે શરૂઆત થઈ રહી છે, શું કહેશો દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજેશભાઈ દ્વારા આ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં? બસ એમણે જે પ્રણાલી ચાલુ રાખી છે ખરેખર ખૂબ આનંદ થાય છે અને અમે લોકો તો વર્ષોથી આની રાહ જોતા જ હોય છે દર વખતે કે અમારા ગરબા દર વર્ષે રાજેશભાઈ કરે છે અને કરશે જ, અને દર વખતે કંઈક ને કંઈક નવી ઉજવણી અને કંઈક ને કંઈક નવી રીતે બધા તૈયાર થઈને આવે છે, બધાને ખૂબ જ આનો આનંદ હોય છે અને બહુ ઉત્સાહ હોય છે કે અમે ક્યારે જુદી રીતે જેવી રીતે 9 દિવસ સામાન્ય લોકો ગરબા કરે છે અને એ લોકો જે રીતે તૈયાર થાય છે એ બધું જોઈને પછી જ્યારે અમારા ગરબા આવે છે ત્યારે અમે પણ એ રીતે ખૂબ સરસ રીતે તૈયાર થઈને આનંદ માણીએ છીએ, તે માટે અમે ખૂબ આભારી છીએ રાજેશભાઈના અને બહુ મજા આવે છે દિવ્યાંગોના ગરબા અને દિવ્યાંગોને ખૂબ જ મજા આવે છે। દર્શક મિત્રો, આ રાજેશભાઈની ખાસિયત છે કે કોઈ પણ જે દિવ્યાંગ હોય છે એ દિવ્યાંગ અહીંયા ગરબા રમ્યા વગર નહીં રહેતું। શું કહેશો બેન, કેટલી મજા આવે છે અહીંયા આગળ આપ ગરબા રમવા? અમને બહુ જ મજા આવે છે અને આજે ઘણા વર્ષથી અમે અહીંયા આગળ રમીએ છીએ, આજે ચાલો નોર્મલની જોડે અમે નથી રમી શકતા પણ આજે અમને રાજેશભાઈ દિવ્યાંગોના જે ગરબા રાખે છે એમાં અમે બહુ જ આનંદ લઈએ છીએ અને દરેક જગ્યાએ જ્યાં ગરબા થતા હોય છે ત્યાં અમે જતા હોઈએ છીએ અને આજે આવી જ રીતે રાજેશભાઈને અમે વિનંતી કરીએ છીએ કે તમે દરેક જગ્યાએથી આવી રીતે અમને લોકોને આમંત્રણ આપો। પૂર્ણિમાબેન આયરી બી છે, એમની સાથે બી વાત કરીશું। પૂર્ણિમાબેન, શું કહેશો જે રીતે દિવ્યાંગોના ગરબા અને રાજેશભાઈ દર વર્ષે કરે છે, દિવ્યાંગોનો જે ઉત્સાહ છે એ જોઈને જ બની રહ્યો છે? તમે જો છો દર વર્ષની જેમ તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક અને સાયના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવે છે, સાથે સાથે જેવી રીતે આપણે સામાન્ય જીવે આપણે રમીએ છીએ એનો આનંદ અને આ જે દિવ્યાંગોનો આનંદ જોઈને અમને પણ એવું લાગે છે કે જેમને અંગ આપ્યા છે એ કેવા રમે છે અને જેને અંગ ભગવાને કેવા એકદમ એ દિવ્યાંગ બનાવ્યા છે એ લોકો કેટલું સરસ રમે છે, નથી એમને આંખો, નથી એમને નથી પગમાં એમને, પણ માની શક્તિ, મારી આરાધના અને માં સાક્ષાત એવું લાગે છે કે એમના એમની સાથે રમવા માટે ગરબે ઝૂમવા માટે આ દિવસનો એક દિવસ એ લોકો રાહ જોતા હોય છે કે આપણે તીસરી આંખના આપણે દિવ્યાંગોના ગરબા રમવા જવાનું છે એની રાહ જોતા હોય છે અને આ વર્ષે હવે તમે જોવો છો કે આ બેન રાજેશ સાહેબની એમની રાહ જોઈને બેઠા છે કે અમને જે આ ઉત્સાહ આ ઉમંગ એમનો આજે અમને સ્વાગત કરવું છે એટલે આજે આ બેન એમની રાહ જોઈને બેઠા છે કે અમને આજે સાહેબને મળવું છે અને એમને 23 વર્ષ પૂર્ણ કરીને 24મા વર્ષમાં તીસરી આંખે જે પ્રવેશ કર્યો છે એમને ખૂબ ખૂબ હવે અભિનંદન કરવા માંગે છે એટલે આજે એ લોકોનો જે દિવ્યાંગોનો આનંદ જોઈને અમને પણ એવું લાગે છે કે એમનો ઉત્સાહ એમનો આનંદ જોઈને અમે પ્રભુને એવું કહીએ છીએ કે પ્રભુ આ વર્ષે નહીં અમને દર વખતે એમના સેવામાં અમને
તત્પન અને ઉભાન ઉભા અમને એવા જ રાખજે બસ એ જ પ્રાર્થના માતા પુણ્યાબાઈ નાયરેને જે રીતે આ દિવ્યાંગોનો ઉત્સાહ છે આ બેન શું કહેશો રાજેશભાઈ દ્વારા જે ગરબાનું આયોજન કરવામાં આવે છે સૌથી પહેલા તો આપણે રાજેશભાઈ અને ટીએનએન તીસરી આંખ જેને એક નાનું આમ તો બીજ રોપ્યું અને આજે વૃક્ષરોપ થઈ અને આજે જે ગરબાનો જે આનંદ અમને લોકોને આપી રહ્યા છે તો એકચ્યુઅલી હું કદાચ એમ જ કહીશ કે બેને એવું કીધું કે એમના દરેકને અંગ આપેલા છે છતાં પણ તે લોકો એમનો ઉપયોગ કરીને બહુ સારી રીતે ફરી નહીં શકતા અને દિવ્યાંગોને અંગ નથી પણ હું એકચ્યુઅલી એવું જ કહીશ કે અમને ખરેખર જ ગરબા જ્યારથી રાજેશભાઈ આયરે જે 23 વર્ષ પૂરા કરી અને 24મા વર્ષે પ્રવેશી રહ્યા છે જયારે આપણા ગરબા ટીએનએનના તો ખરેખર અમને તો એ વખતથી જ્યારથી ગરબા સ્ટાર્ટ થયા ત્યારથી અમને ખરેખર જ પગ મળી ગયા છે એવું જ લાગે છે અને ખરેખર મારો જે આનંદ અને ઉત્સાહ હોય છે ને તો દર વર્ષે હું નવા ચણિયા ચોરી લાવે ને ક્યારે ટીએનએનના ગરબા આવે એની રાહ જોતી હોઉં છું અને ખૂબ જ મને મજા આવતી હોય છે અને તમે નહીં સાચું માનો કે મારો એટલો બધો આનંદ થાય છે કે હું એમને કંઈ ફૂલની ને ફૂલની પાખડીથી પણ એમનું સન્માન કરું એવું જ હું આજે એમના માટે બેસી રહી છું અત્યારે સન્માન કરવા માટે ત્યારે રાજેશ આયરેજીનું સન્માન પણ કરશે તમામ જે દિવ્યાંગો છે એમનો જે પ્રેમ હા એક વાત હું ખાસ કહીશ કે જે વડોદરામાં જે ગરબા શરૂ થયા ને ત્યાં પછી ગુજરાતમાં ઘણી જગ્યાએ ગરબા શરૂ થયા અને આપણે એક પહેલ કરી છે ટીએનએને ગરબા શરૂ કર્યા છે વડોદરામાં તો થાય છે બે ચાર જગ્યાએ પણ આજે તમે અમદાવાદ સુરત કે ઊંઝા બધી નાની નાની જગ્યાએ ગરબા દિવ્યાંગોના શરૂ થઈ ગયા છે એ એક બહુ આપણે જે બધી ચારે બાજુ આપણા જે વિડીયોઝ ને બધું ફર્યું છે એની રીતે ચારે બાજુ ગરબા શરૂ થયા છે એટલે બધા ટીએનએનનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ આભાર માની રહ્યા છે રાજેશભાઈ અને તીસરી આંખ ન્યૂઝ નેટવર્કનું કઈક બેનજી પણ કઈક બોલવા માંગે છે હા માજી બોલો શું કેશો આજે ગરબાની મજા લેશો હા આજે ગરબાની મજા એટલા માટે લેવી છે કે જયારે અમે સકલાંગો જોડે રમીએ છીએ તો અમને જાણે કોઈ નવું નવું લાગે છે એ લોકો અમને જાણે કે કેવી રીતે આ વિકલાંગો વચમાં આવે છે આજે તો અમે જાણે સ્વતંત્ર રીતે રમી શકીએ છીએ અમને બહુ આનંદ આવે છે અને આ વિચાર શૈલેષ રાજેશભાઈ આયરે જે ગરબા કરે છે આ એક વિકલાંગો માટે હું પણ લાગણીની ઉન્નતિ છે અને પ્રગતિ છે વિકલાંગોને પણ લાગે છે કે ના અમે પણ કઈ રમી શકીએ છીએ માની ભક્તિ કરી શકીએ છીએ માની ભક્તિ કરવું હોય તો માનો સ્વરૂપ આજે જોવું પડે માની દયા થાય તો બધું લગડા લુલા ડુંગરે પણ ચડે હા તો હિંમત તે મદદ તો મદદ એ ઈશ્વર આવે મારી માં હાજરા હજુર છે એ તો દયાળુ છે સૌની છે જરૂરી નથી કે ભાઈ ગરબા આપણે ના રમી શકીએ આપણે આપણી રીતે રમી શકીએ આપણે ભગવાને આપ્યું છે મનુષ્ય અવતાર તો વારે ઘડીએ મનુષ્ય અવતાર નથી મળવાનો માની ભક્તિ કરવા અમારે ભક્તિ કરવા કહી રહ્યા છે અને જે રીતે હવે આ ગરબાની જે શરૂઆત છે દર્શક મિત્રો હવે થોડીક જ વારમાં થશે અને સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા પણ આપને આ તમામ જે દિવ્યાંગ ગરબા મહોત્સવ રાજેશ વસંતરાવ આયરે તીસરી આંખ ન્યૂઝ નેટવર્ક દ્વારા આ રાખવામાં આવ્યું છે થોડીક જ વારમાં આ ગરબા શરૂ થશે એ તમામ દ્રશ્યો તમારા સુધી લાઈવ પહોંચાડતા રહેશું અમારી સાથે આપ લાઈવ બના રહેજો વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ સ્પાર્ક